હવે આપણે આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શનના પાર્ટ 6 જોયા. 6 પાર્ટની અંદર આપણે જોયું જુદા જુદા ટોપિકો વિશે. હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શનનો પાર્ટ નંબર 7 જોશું, જેની અંદર આપણે ટોપિક હશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. કયો ટોપિક છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે કે એક્સપ્રેસિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે આ સાતમા પાર્ટની અંદર ટોપિકનું નામ છે શું? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે કે ભૂતકાળની કોઈ શરત રજૂ કરવી. હવે કહેવાનો અર્થ એ થાય કે આ ફંક્શન એ ક્યારે વપરાય? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ફંક્શન ક્યારે વપરાય? તો કે જ્યારે ભૂતકાળની કોઈ બાબત કે કોઈ ઘટના કે કોઈ ક્રિયાની શરત દર્શાવવાની હોય. શું હોય? જ્યારે ભૂતકાળના કોઈ ઘટનાની શરત દર્શાવવાની હોય ત્યારે આ ભૂતકાળની શરત દર્શાવવા માટે શું વપરાય છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. ક્યારે વપરાય? તો કે જ્યારે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવા માટે. આ ફંક્શન ક્યારે વપરાય? એક્સપ્રેશન ઇન ધ પાસ્ટ. એ કે જ્યારે કોઈ ભૂતકાળની શરત દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. એટલે કે કહેવાનું શું થાય કે ભૂતકાળમાં જો આમ થયું હોત તો આમ થાય. દાખલા તરીકે આપણે કંઈક ભૂતકાળની કોઈ શરત દર્શાવી હોય, એટલે કે શરત એટલે આપણે ખ્યાલ છે કે જો આમ તો આમ, જો આમ નહીં તો આમ નહીં. એટલે કે આપણે કે જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો પેશન્ટ બચી શક્યું હોત. હવે શું થયું? બે ક્રિયા ભૂતકાળમાં થયા. પેશન્ટ બચી શક્યું હોત એટલે કે હાલના સમયમાં પેશન્ટ બચ્યું નથી. જો ડોક્ટર સમયસર આવ્યા હોત, અત્યારે બચ્યું નથી, પેશન્ટ મૃત્યુ પામ્યું, એ પણ ભૂતકાળ થઈ ગયું. તો ડોક્ટર આવવાનું શું થયું? એના પહેલાંની ક્રિયા, એટલે પૂર્ણ ભૂતકાળ. જો સમયસર ડોક્ટર આવ્યા હોત તો બાળક અથવા તો પેશન્ટ બચી શક્યું હોત. તો આ શું થઈ? ડોક્ટર આવવાની અહીંયા શરત થઈ. શું થઈ? ડોક્ટર આવવાની શરત. તો આ રીતે ભૂતકાળની ક્રિયા છે, ભૂતકાળમાં ડોક્ટર આવવાની શરત મૂકી. જો સમયસર આવ્યા હોત તો બાળક બચી શક્યું હોત, પણ બચ્યું નહીં, એટલે કે શરત અહીંયા પૂર્ણ થઈ નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે આ ફંક્શન? બરાબર. તો કે આ ફંક્શન બરાબર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ ફંક્શન દર્શાવવા માટે આપણે ગ્રામેટિકલ ટોપિક એટલે ઇફ અથવા અનલેસનો ઉપયોગ થાય છે. શેનો? ઇફ અથવા અનલેસ. બરાબર. જેની અંદર પૂર્ણ ક્રિયા શું થાય? પૂર્ણ ક્રિયા એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવો. શેનો ઉપયોગ કરવો? પૂર્ણ ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળની સાથે શું આવે? પૂર્ણ મોડલ. શું આવે? પૂર્ણ મોડલ. એટલે કે આપણે જ્યારે ભૂતકાળની કોઈ શરત દર્શાવી હોય તો એ શરત દર્શાવવા માટે તો આપણે ખ્યાલ છે ઇફ અથવા શું વપરાય છે? ઇફ અથવા અનલેસ વપરાય છે. બરાબર. તો ઇફ અથવા અનલેસ વપરાય છે તો એટલા માટે જો એ શરત દર્શાવવા માટે વપરાય ને ભૂતકાળની શરત દર્શાવવાની છે એટલે કેવી ક્રિયા આવે? પૂર્ણ ક્રિયા. પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે શું વપરાય? પૂર્ણ ભૂતકાળ. હવે એક ક્રિયા પૂર્ણ ભૂતકાળની આવે તો બીજી ક્રિયા શેની આવે? પૂર્ણ મોડલની. હવે આપણે એવું એક ઉદાહરણ જોઈએ. બરાબર. તો ઇફ યુ હેડ કમ હિયર, પેલું વાક્ય, ઇફ યુ હેડ
કમ હિયર. એટલે આપણને આવું વાક્ય આપ્યું છે અને કાઉન્સમાં આપણને એવું કહીએ કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. શું આપે? આવું વાક્ય આપેલું છે ઇફ યુ હેડ કમ હિયર, જો તમે અહીં આવ્યા હોત તો. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે ભૂતકાળની શરત દર્શાવો, બરાબર. હવે યુ હેડ કમ હિયર, તમે અહીં આવ્યા હોત, જો તમે અહીં આવ્યા હોત, આવવાની શરત થઈ તો શરતની આધારે ક્રિયા દઈ દો, તો તમે મિટિંગમાં જોઈન્ટ થઈ શક્યા હોત. સમજાઈ ગયું કેવાનો અર્થ? આપણે ગુજરાતીમાં આવું શરત મૂકી દીધી, જો તમે અહીં આવ્યા હોત તો તમે મિટિંગમાં જોઈન્ટ થઈ શક્યા હોત, અથવા હું તમને માહિતી આપી શક્યો હોત. આ પૂર્ણ ભૂતકાળ છે, તો બીજી ક્રિયા કેવી લેવાની? પૂર્ણ મોડલ, બરાબર. પૂર્ણ મોડલ એટલે એમાં વુડ પ્લસ હેવ પ્લસ ભૂતરુદન. તો જો તમે અહીં આવ્યા હોત, ઇફ યુ હેડ કમ હિયર, પેલી ક્રિયા થઈ ગઈ, તો તમે મિટિંગ જોઈન્ટ કરી શક્યા હોત. આનું અંગ્રેજી બનાવી નાખો, મિટિંગ જોઈન્ટ કરી શક્યા હોત, એટલે મોડલ થયું ક્રિયા પૂરી થવાની સંભાવના, અને ક્રિયા પૂરી થવાની સંભાવના એટલે મોડલ. અને અહીંયા આગળ પૂર્ણ ભૂતકાળ હોય એટલે અહીંયા કેવું લેવાનું? પૂર્ણ મોડલ. તો પૂર્ણ મોડલની અંદર શું આવે? મોડલ પ્લસ હેવ પ્લસ ભૂતરુદન. તો તમે એટલે યુ, હવે મોડલ એટલે વુડ, પૂર્ણ મોડલ છે એટલે હેવ, ક્રિયા જોઈન્ડ ધ મિટિંગ, તો તમે મિટિંગ જોઈન્ટ કરી શક્યા હોત. રેડી વધ્યા છે મિત્રો? પેલું ઉદાહરણ. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. અનલેસ યુ વર્ક હાર્ડ, અનલેસ યુ વર્ક હાર્ડ, ડોટ ડોટ ડોટ, એમાં પણ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે અનલેસ યુ વર્ક હાર્ડ, આ શું છે? જો તમે સખત મહેનત, જ્યાં સુધી તમે, જો તમે સખત મહેનત કરશો નહીં, તો સખત મહેનત કરશો નહીં તો શું નહીં થાય? એની તમે કોઈ પણ ક્રિયા મૂકી દો. જો તમે સખત મહેનત કરશો નહીં તો તમને સારી સેલેરી મળશે નહીં, તમે સારી સેલેરી કે સારો પગાર મેળવી શકશો નહીં. શરતવાળું વાક્ય બની ગયું. જો તો, જો આમ તો આમ, જો તમે સખત મહેનત કરશો નહીં તો સારી સેલેરી મળશે નહીં. હવે જો વાક્યો કાળ છે સાદો વર્તમાન, આપણે જોયું હતું ઇફ અનલેસ વાળા વાક્યમાં આપણને ખબર છે ઇફ અનલેસમાં એક વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય હંમેશા શેનું હોય? સાદા ભવિષ્ય. પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય શેનું હોય? હંમેશા પૂર્ણ મોડલ. ખાસ યાદ રાખવાનું આ વસ્તુ, એક વાક્ય પૂર્ણ ભૂતકાળ તો સામેનું વાક્ય બીજું હશે એ પૂર્ણ મોડલ. એક વાક્ય સાદા વર્તમાન કાળનું તો બીજું વાક્ય શેનું હોય છે? સાદા ભવિષ્ય કાળનું. તો unless you work hard, જો તમે સખત મહેનત કરશો નહીં તો તમને સારી સેલેરી મળશે નહીં. તો તમે એટલે યુ, પછી ભવિષ્યકાળ થયો, આગળ સાદું વર્તમાન છે તો પાછળ કેવો લેવાનો? સાદો ભવિષ્ય. તો યુ વિલ નોટ ગેટ બેટર સેલેરી. રેડી વિદ્યા છે મિત્રો? તો શું થયું? તો તમને સારી સેલેરી મળશે નહીં. આ બીજું ઉદાહરણ. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્રીજું
इफ यू हेव आस्क्ड, शू आप इफ यू हेव, सॉरी पूर्ण फूटका, एटले इफ यू हेड आस्क्ड डॉट 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 एक्सप्रेसिंग कंडीशन इन ध पास्ट। હવે આપણને આટલું આપેલું છે, ઇફ યુ હેડ આસ્ક્ડ, જો તમે પૂછ્યું હોત, શું પૂછ્યું હોત, કોને પૂછ્યું હોત એ આપણે જોઈએ, બરાબર? તો આપણે પહેલા તો કોઈ વ્યક્તિ અહીંયા મૂકવી પડે કે જો તમે તેમને પૂછ્યું હોત, તો તેમને એટલે પેલું વાક્ય છે એમાં આપણે કર્મ આપેલો નથી, આપણે શું કરવાનું છે? કર્મ મૂકવાનું છે, શું મૂકવાનું છે? કર્મ। તો તમે તેમને પૂછ્યું હોત તો તમને પરમિશન મળી ગઈ હોત। વાસુ બહેનું બીજું વાક્ય બન્યું, તમે તેમને પૂછ્યું હોત તો તમને પરમિશન મળી ગઈ હોત। તો ઇફ યુ હેડ આસ્ક્ડ હિમ, આપણે એમ લખ્યું, ઇફ યુ હેડ આસ્ક્ડ હિમ, જો તમે તેમને પૂછ્યું હોત તો પરમિશન મળી ગઈ હોત। કયો કાળ? પૂર્ણ ભૂતકાળ। આ પૂર્ણ ભૂતકાળ છે એટલે બીજો શું આવે? પૂર્ણ મોડલ। તો યુ વુડ હેવ ગોટ પરમિશન, જો તમે તેમને પૂછ્યું હોત, બરાબર, તો તમને પરમિશન મળી ગઈ હોત। પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ મોડલ। રેડી વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ઉદાહરણને આપણે બીજી વખત જોઈ લઈએ કે ઇફ યુ હેડ કમ હિયર, જો તમે અહીં આવ્યા હોત, તો શરત દર્શાવતું બીજું વાક્ય મૂકી દો, તો તમે મિટિંગમાં જોઈન્ટ થઈ શક્યા હોત। એટલે શું કર્યું? પૂર્ણ મોડ, પૂર્ણ ભૂતકાળ છે તો હવે પૂર્ણ મોડલ, તમે મિટિંગમાં જોઈન્ટ થઈ શક્યા હોત, પેલા કરતા એટલે યુ, પછી પૂર્ણ મોડલ, તો મોડલ પ્લસ મૂળરૂપ પ્લસ ભૂતરુદન, એટલે વુડ હેવ પ્લસ ભૂતરુદન, એટલે જોઈન ધ મિટિંગ। અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો નહીં, તો પાછી શરત દર્શાવવાની, તો તમને સારો પગાર મળશે નહીં। તો આ સાદો વર્તમાન, તો સામેની ક્રિયા કેવી બનાવવાની? આ સાદો વર્તમાન છે તો એની બીજીની ક્રિયા કેવી બને? સાદો ભવિષ્યકાળ। તો ઈ અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો નહીં, તો યુ વિલ નોટ ગેટ બેટર સેલેરી, તો તમને સારો પગાર મળશે, સેલેરી મળશે નહીં। ઇફ યુ હેડ, યુ હેડ આસ્ક્ડ, જો તમે પૂછ્યું હોત કોને, તો પેલા વાક્યમાં જ આપણે કર્મ ઘટે છે, તો અહીંયા કર્મ મૂકો તેમને, જો તમે તેમને પૂછ્યું હોત તો તમને પરમિશન મળી હોત। તો પરમિશન મળી હોત એટલે યુ વુડ હેવ ગોટ પરમિશન, અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એટલે અહીંયા પૂર્ણ મોડલ। હજી આપણે બે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે અને મોસ્ટ આઈએમપી છે આ વાક્ય રચના, આપણે બોર્ડમાં પૂછાવા માટે મોસ્ટ આઈએમપી છે। બસ ખાસ એટલું ધ્યાન રાખવું, એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો આપણે બીજું વાક્ય પૂર્ણ મોડલનું બનાવવાનું, એક વાક્ય સાદા વર્તમાનનું હોય તો બીજું વાક્ય આપણે તેનું બનાવવાનું સાદા ભવિષ્યકાળનું। તેમના પછી ત્રીજું વાક્ય આપણે જોઈએ, હેડ ધ ડોક્ટર કમ, હેડ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર, હેર ધ ડોક્ટર કમ ઇન ધ ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો, એક વાક્ય થયું જો, તો
जो डॉक्टर समयसर आव्या होत तो शू थात पेशंट बची शक्यू होत। तो पेशंट बची शक्यू होत तो एनु अंग्रेजी कर नाखो हेड ध डॉक्टर कम इन टाइम पछी ध पेशंट बराबर। हवे शू थयु ध पेशंट बची शक्यू होत। હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ તો અહીંયા શું લેવાનું પૂર્ણ મોડલ તો વુડ હેવ બીન સેવ્ડ। હવે મેં અહીંયા મૂક્યું બીન, શું મૂક્યું બીન। હવે મેં અહીંયા બીન શા માટે મૂક્યું તો કે જો આ બીજું વાક્ય છે ને એ વાક્ય પેસિવ છે। કેવું છે? પેસિવ। શા માટે આપણે નક્કી કરી શકીએ કે પેસિવ છે? તો કે આપણે જોઈએ એ વાક્યનો કર્તા કોણ છે? ધ પેશન્ટ। તો બચવાની ક્રિયા કોની છે? પેશન્ટ। તો પેશન્ટ પોતે બચવાની ક્રિયા કરે નહીં, પણ કોણ કરાવે? ડોક્ટર। તો કર્તા પોતે ક્રિયા કરતો નથી એટલે વાક્ય કેવું થયું? પેસિવ। તો પૂર્ણ મોડલનું પેસિવ શું? તો પૂર્ણ મોડલના પેસિવમાં શું આવે? વુડ મોડલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પુત્રુજન। રેડી વિદ્યાર્થી મિત્રો, એટલે શું થયું? હેર ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ, તો તે પેશન્ટ બચી શક્યું હોત। એમના પછીનું જોઈ, હેર ધ પાસ્ડ એચએસસી, હેડ ધ પાસ્ડ એચએસસી બરાબર એક્સપ્રેસિંગ અ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત। હેડ ધે પાસ્ટ એચએસસી, જો તેઓએ એચએસસી પાસ કરી હોત તો એવી કોઈ ક્રિયા મૂકી દો સામે। જો તેઓ એચએસસી પાસ કરી હોત તો શું થાત? તો તેઓ કોલેજમાં એડમિશન લઈ શક્યા હોત, તેઓ કોલેજ જોઈન કરી શક્યા હોત। રેડી? તો આપણે કહી શકીએ કે જો તેઓ એચએસસી પાસ કર્યું હોત તો કોલેજ જોઈન કરી શક્યા હોત। હેડ ધે પાસ્ડ એચએસસી, ધે હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે એટલે અહીંયા પૂર્ણ મોડલ, તો પૂર્ણ મોડલમાં ધે વુડ હેવ, ધે વુડ હેવ જોઈન ધ કોલેજ, તો તે શું કરી શક્યા હોત? તેઓ તો કોલેજ જોઈન્ટ કરી શક્યા હોત। રેડી? પાંચમું વાક્ય થઈ ગયું આપણા માટે। હવે જોઈએ બીજી વખત, આને રિપીટ કરીએ। ટોપિક શું છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં બરાબર ભૂતકાળની શરત રજૂ કરવી। હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ક્યારે વપરાય, એ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે ભૂતકાળની કોઈ ક્રિયા કે કોઈ બાબતની શરત દર્શાવવાની હોય, આમ હોત તો આમ હોત, આમ હોત તો આમ થાત, આવી કોઈ ક્રિયા કે શરત દર્શાવવાની હોય તો ત્યારે આ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ નામનું લેંગ્વેજ ફંક્શન વપરાય છે। તો એનું આપણે એક ઉદાહરણ એવું વાપરવા માટે બરાબર લેંગ્વેજ ફંક્શન એટલે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવવા માટે આપણે ગ્રામરના મુખ્ય બે ટોપિકનો ઉપયોગ થાય છે, એક ઇફ અથવા અનલેસ, જે આપણે ખ્યાલ છે કે ઇફ અથવા અનલેસ એના માટે વપરાય છે શરત દર્શાવવા માટે, પછી પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે એટલે કે એની અંદર હંમેશા શું હોય? પૂર્ણ ભૂતકાળ હોય। હવે એક ક્રિયામાં પૂર્ણ ભૂતકાળ હોય તો સામે બીજી ક્રિયામાં હંમેશા કેવું હોય? પૂર્ણ મોડલ જ હોય। શું હોય? એકમાં પૂર્ણ ભૂતકાળ તો
तो बीजा में पूर्ण मॉडल। हवे मॉडल नी अंदर क्रियापद शू आवे, जे ते मॉडल प्लस हेव प्लस क्रियापद नो भूतकृत दंत नो रूप। शू आवे? मॉडल हेव प्लस क्रियापद नो भूतकृत दंत नो रूप। हवे बीजू हशे तो कि एक सादा वर्तमान काल नो आप्यू होय, शेनु आप्यू होय? सादो वर्तमान काल। तो बीजी क्रिया शेनी होय? सादा भविष्य काल नी। शेनी होय? तो बीजी क्रिया सादा भविष्य काल। आ बे जोड़ी भेगी राखो। तो जो एक हेर द डॉक्टर कम इन टाइम, जो डॉक्टर समयसर आवियो होत तो पेशेंट बची सक्यो होत, એટલે ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ। હેર ધે પાસ્ડ એચએસસી, જો તેઓ એચએસસી પાસ કર્યું હોત તો તેઓ કોલેજ જોઈન્ટ કરી શક્યા હોત, એટલે હેર ધે પાસ્ડ એચએસસી, ધે વુડ હેવ જોઈન્ડ ધ કોલેજ। રેડી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફંક્શન પૂર્ણ થાય છે। આ મોસ્ટ આઈએમપી ફંક્શન છે અને એકદમ ઇઝી ફંક્શન છે। તો આ ફંક્શનની આપણે પૂર્ણ રીતે સમજી અને એમની આપણે ઘર બેઠા એ બીજી પ્રેક્ટિસો કરીશું। જો આપણે દરેક આ સિવાય પણ આપણે આગળના ફંક્શન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને બીજા ટોપિકો જે ચલાવ્યા છે એ બધા જ ટોપિકનો ઘર બેઠા આપણે સમયનો પૂર્ણ ઉપયોગ કરી અને પૂર્ણ ઉપયોગ કરી અને એનું રિવિઝન એટલે કે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે। હવે આપણે ફંક્શનમાં પાર્ટ નંબર 8 ની અંદર ફરી પાછા પાર્ટ 8 માં મળીશું।